તો એમસી આખરે કઈ રીતે અહીંયા બેદરકાર છે આપને બતાવ્યું. હવે વાત કરવી છે આનંદ અને ઉલ્લાસના પર્વ દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. પણ જ્યારે ગુજરાતની વાત આવે છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી તો થાય છે, પણ ઉજવણીની સાથે સાથે અકસ્માતના કેસમાં પણ ઘણો ખરો વધારો થયો છે. જી હા, આનંદનું આ પર્વ કેટલાક પરિવાર માટે આફત બની રહ્યું છે. દિવાળીની સરખામણીએ આ વર્ષે કેટલા કેસ વધ્યા તેને ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. મારી આગળ તમે આ ગ્રાફિક્સ જોઈ રહ્યા છો, આ નંબર જુઓ, આંકડા જુઓ. આનંદના પર્વ કેવી રીતે આફતમાં પરિણમે છે, ગત વર્ષની સરખામણીએ ઇમરજન્સી કેસમાં વધારો થયો છે, રોડ અકસ્માતના કેસમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ સહિતના તમામ મહાનગરોમાં પણ કેસીસ અકસ્માતના વધ્યા છે. ઇમરજન્સીના અનેક કોલ 108ને મળી રહ્યા છે. અકસ્માતની સાથે અન્ય કેસો પણ વધ્યા છે. આ અકસ્માત કેવા હોય છે? ઈજા થવી, દાઝી જવું, કેમ કે ફટાકડા ફોડીએ છીએ પણ ફટાકડામાં ક્યાંક થોડીક બેદરકારી ભારે પડી શકતી હોય છે, આગના બનાવ ઘણા વધતા હોય છે, એટલે ઈજા થવી, દાઝી જવું જેવા કેસ પણ ઘણા નોંધાયા છે અને તેમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એટલે આ વાત સમજવી પડશે. હવે અકસ્માત ક્યાં કેટલા વધ્યા છે તેની વાત કરીએ, નંબરે આંકડો તમને બતાવીએ. રોડ અકસ્માતમાં 91.48% વધારો થયો છે, એટલે નિયરલી 95%. આપ વિચારો, ડબલ થયા છે અકસ્માત જ્યારે રોડ અકસ્માતની વાત આવે છે. અમદાવાદના અકસ્માતમાં 45.56% વધારો થયો છે. ગત વર્ષે અકસ્માતના 481 કેસ નોંધાયા હતા, આ વખતે તે વધીને 921 કોલ પર પહોંચી ગયા છે. શારીરિક ઇજાના કેસમાં 124.31% વધારો નોંધાયો છે. ગત વર્ષે ઇજાના 144 કેસ નોંધાયા હતા, આ વર્ષે 323 જેટલા કેસ નોંધાયા છે. આ તરફ દાઝાની વાત કરીએ તો દાઝાના 38 જેટલા કેસ સૌથી વધારે અમદાવાદમાં નોંધાયા છે. તો આપ વિચારો કેવી રીતે અંધકારમાંથી ઉજાસ તરફ જવાનો આ પૂરો પર્વ છે, એટલા માટે આપણે દિવાળી કહેતા હોઈએ છીએ. પણ દિવાળીનું આ પાવન પર્વ ઘણા પરિવારો માટે આફતમાં પરિણમતો હોય છે, અકસ્માતમાં સતત વધારો થતો હોય છે, એટલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.